પણ આ લોકોના પક્ષે જ જતી રહી છે ને. મારે તો એ લોકોની સામે દેખાડો કરવો પડે ને, નહીં તો એ લોકોને મારી પર શંકા જાય. રાશિનો ફોન લાગ્યો? ના, નથી લાગ્યો. તો આપણે ત્યાં જવું જોઈએ. એટલે એક વાર ચેક કરવું જરૂરી છે. તારી વાત તો સાચી છે. એક મિનિટ, હું પણ આવું છું તારી સાથે. ના, તારે આવવાની જરૂર નથી. અહીંયા આ બધા પર ધ્યાન રાખવું જરૂરી છે. જે પણ કંઈ હોય મને અપડેટ આપ. ઓકે, હું જાઉં. હું ભલે ના આવી શકું, પણ દાદા અને મિત્રને તો મોકલી શકું છું ને. ડોક્ટરે શું કહ્યું? અત્યારે તો ઘેરની દવા આપી છે, પણ આંખ બચી ગઈ. હા, ભગવાનની દયાથી આંખને કંઈ નથી થયું. રાશિબેન સાથે બહુ ખોટું થયું. રાશિને કંઈ જ નથી થયું. આ તો કલ્યાણીને પેનિક કરવા માટે મેં આ બધું કર્યું હતું. કલ્યાણી અત્યારે રાશિને મળવા ગઈ છે, એટલે દાદા અને મિતુ એની પાછળ ગયા છે. તો પછી રવિને અમે ઘરે લઈ જઈએ? ના, કલ્યાણી તો ઘરે નથી, તો પછી કેમ ના પાડો છો? કારણ કે કલ્યાણી રવિની ખુરશી નીચે કંઈક એવું લગાડીને ગઈ છે કે જો આપણે દરવાજો ખોલીશું ને તો ન થવાનું થઈ જશે. સુષ્માબેન, રડશો નહીં. અરમાને તમને વચન આપ્યું છે ને, તમારા રવિને કંઈ નહીં થાય. એક વાર કલ્યાણી વિશે ખબર પડી જાય ને તો કલ્યાણીને ઊંધી લટકાડીને સીધી કરી. આગળ જે રિક્ષા જઈ રહી છે ને, આપણે એની પાછળ જવાનું છે. થોડી ફાસ્ટ ચલાવો ને. બહુ વાર થઈ. એક કામ કર, તું જઈને ચેક કર, પણ સંતાઈને જજે. આપણે ક્યાં સુધી આવ્યું પૂરીમાં? મેડમ કે ત્યાં સુધી. મેડમ, તમારો ફોન કેમ નથી લાગતો? મેડમ, આ જગ્યા કેવી સિલેક્ટ કરી છે તમે? અહીંયા કંઈ લેવું હોય ને તો 10 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. મેડમ, કેવું પડે, તમે જગ્યા જબરજસ્ત સિલેક્ટ કરી છે. તારી સાસુ તો ગજબ છે. હા, તું અહીંયા જીવતી છે તોય એણે તારા ફોટા ઉપર શુક્રનો હાર ચડાવી દીધો. પણ તારો હસબન્ડ, એને બહુ આશા છે. એ માનતો જ નથી. એને એમ છે કે તું જીવે છે. હવે એને વિશ્વાસ અપાવવા માટે કે તું જીવે છે, મારે તારો એક વિડીયો ઉતારવો પડશે. કોણ છે?
અહીંયા ટિફિન આપવા આવી હતી. અહીંયા એક જે બેન હતા એમણે મારી સાથે ચાલાકી કરી અને મને બાંધી દીધી, મારા મોઢા ઉપર કપડું નાખી દીધું. રાખી ક્યાં છે? રાખી રાખી તો આના આના કારણે ભાગી ગઈ. મેડમ, આ છોકરી આવી ત્યારે અમે એવું વિચાર્યું કે જ્યાં સુધી આ એને ખવડાવી દે ત્યાં સુધી અમે બહાર જતા આવીએ. એમાં જ પેલી ભાગી ગઈ છે. તમને લોકોને બહાર જવાના પૈસા નથી આપ્યો? આ રાશિ ક્યાં જતી રહી હશે? ક્યાંક સુવર્ણાએ કહ્યું એ સાચું તો નથી ને? પણ ઘરમાં કોઈને જ ખબર ના પડવી જોઈએ કે રાશિ અહીંયાથી ભાગી ગઈ છે. અરમાનને તો હજી એમ જ છે કે રાશિ મારી પાસે છે અને હું એનો ફાયદો ઉઠાવીશ. મહેરબાની કરીને મને જવા દો. ચૂપ. એ અને મોડું બાંધ. સાંભળ, હારેલી બાજી એક જોકર જીતાડતો હોય છે. તું મારી ગેમની એક જોકર છે. આપ અને તમે બંને મારી વાત સાંભળો. આનું બરાબર ધ્યાન નથી રાખ્યું ને? નિતર બંને જણાને મારી નાખીશ. અને બીજી વાત, રાશિ જ્યારે અહીંયા હતી ત્યારે એને હેરાન કરતા વિડીયો તમે ઉતાર્યા હતા? હા, અમે હેરાન કરતા એના બધા વિડીયો રેકોર્ડ કર્યા. વેરી ગુડ. તો એ બધા વિડીયો અત્યારે ને અત્યારે મને મોકલાવો. આનું ધ્યાન રાખજો. સારું છે બેટા, તને કઈ થયું નથી. એ જ તો, વધારે કઈ થઈ ગયું હોત તો? મને તો દાદા અને મિતુની પણ ચિંતા થાય છે. પપ્પા અને મિતુ પણ આવી ગયા. શું થયું? તમે કલ્યાણીની પાછળ ગયા તો કઈ જાણવા મળ્યું? કશું જાણવા નથી મળ્યું. કેમ? પેલી કલ્યાણી કયા વખતે છટકી ગઈ એની ખબર જ ના પડી. એવી કેવી રીતે છટકી ગઈ? મને લાગે છે એ સિગ્નલ ઉપર ઉતરી ગઈ હશે અને ક્યારે ઉતરી ગઈ એ જ ખબર ના પડી. કેમ? કારણ કે અમારી અને એની રિક્ષા વચ્ચે એક વાહન આવીને ઊભું રહી ગયું હતું. રાશિ, રાશિ, લાગે છે અરમાન વાહનમાં આવી રહ્યો છે. તને કઈ દેખાતું નથી? સાથે મને કશું જ નથી દેખાઈ રહ્યું. દીકરાને અરમાન ના નામે જે કન્સાઇનમેન્ટ આવશે એ પાસ થઈ જશે એવો તરત જ હું તમારા દીકરા રવિને છોડી દઈશ. મારો બરાબર તો છે ને? એકદમ બરાબર છે. 5 મિનિટ માટે એને મળી લો. તમે અહીંયા સાઈન કરાવવા માટે આવ્યા ને એના માટે મારા તરફથી તમને આ ઇનામ. જાઓ મળી લો. પપ્પા, પપ્પા. બેઠા રવિ. હેમલ, તને એને મળવા માટે 5 મિનિટનો ટાઈમ આપ્યો હતો.
એને ખોલવા માટે નહીં, અને એક વાર એની ચેર ની પાછળ જોઈ લે શું મૂક્યું છે. આ રિમોટ નું બટન દબાવીશ ને એટલે સીધું બૂમ. એની ગંગામાં પધરાવવા માટે અસ્થિઓ પણ નહીં મળે તને. પ્લીઝ હું કઈ ના કરતા, પ્લીઝ હું કઈ ના કરતા. પપ્પા મને ડર લાગે છે, મને તમારી પાસે આવું છે. આ આંટી બહુ બેડ છે. રવિ, this is not fair. મેં તને ખાવા માટે ચોકલેટ આપી અને તું મને જ બેડ કહે છે. આ રિમોટ નું બટન દબાવી દઉં? પ્લીઝ એવું ના કરતા, એ તો નાનો છે એટલે બોલે. જાઓ, જઈને હોલમાં બેસો. હું અરમાનને લઈને આવું છું, એની સાઈન કરાવી દેજો અને પછી મારું કન્સાઇનમેન્ટ પાસ કરાવી દેજો. જાઓ. પપ્પા, પપ્પા ક્યાં જાઓ છો? પ્લીઝ ઊભા રહો. પપ્પા, પપ્પા. બાય બાય રવિ. અરે તમે ચિંતા કેમ કરો છો? હવે તો રાશિ આવી ગઈ છે ને, અને ટેન્શન લે બાળો ભડકે જ્યારે રાશિ હોય તમારી પડખે. એટલે રાશિ ભાગીને અહીંયા આવી ગઈ છે. અહીંયા તો અરમાન એકલો જ છે, રાશિ તો છે જ નહીં, તો એનો અવાજ ક્યાંથી સંભળાય? આ ચૂપ કેમ છે? હું એના રૂમમાં આવી ગઈ તો પણ કઈ રિએક્ટ નથી કરી રહ્યો. અરમાન, હેમલ નીચે આવી ગયો છે. કન્સાઇનમેન્ટના પેપર્સ પર તારી સાઈન જોઈએ છે, જલ્દી નીચે આવી જા. મારા રાશિ? તારી રાશિ હમણાં જ એને મળીને આવી છે, એકદમ પરફેક્ટ છે અને કંઈ નથી થયું. તારા મોમ તને છેતરી રહ્યા છે. એકવાર મારી તો એમની સાથે વાત કરાવી દો. અરમાન, પહેલા પેપર્સ પર સાઈન કર, પછી બીજી બધી વાત કરીશું. હેમલ ભાઈ ચાલો. મીતુ મને ચા નહી પીવડાવે, લઈ આવું. અરમાન, તને શું થયું? તું કેમ આમ ચશ્માને લાકડી લઈને ફરે છે? કાલે જે કાચ વાગ્યો હતો એના લીધે મારી આઈ સાઈડ જતી રહી છે. ઓહ પ્લીઝ ગિવ મી બ્રેક. આજ કે કોઈની આઈ સાઈડ ના જાય. પણ જાણી આ બધું છે ને તારા કારણે થયું. વોટ? પેપર્સ રેડી છે, સાઈન કરી દો. ક્યાં છે પેપર્સ? આને ખરેખર નથી દેખાતું કે આ નાટક કરે છે. બેસી જઈએ. અહીંયા સાઈન કરી.
માય ગોડ અરમાન, કે આ શું કર્યું? પેપર્સ પર ચાર જોડી નાખી, આખા પેપર્સ ખરાબ કરી નાખ્યા તે. આઈ એમ સો સોરી, એક્ચ્યુઅલી મને કંઈ દેખાતું નથી ને એટલે આવું થયું. સો સોરી. આ બધા પેપર ચા વાળા થઈ ગયા, નહીં ચાલે. બધા પેપર નવા બનાવવા પડશે. અરમાન, મને કે આ બધું તે જાણી જોઈને કર્યું છે ને? બોલ, જવાબ. તું કેમ નથી માની રહી? તને કેવી રીતે હું વિશ્વાસ અપાવું? અરે આ શું કરે છે તું? અરમાન ભાઈને છોડ, એમને વાગ્યું છે, એમને દેખાતું નથી, અને તું એમની સાથે આવું વર્તન કરે છે? શરમ આવે છે તને? શટ અપ. Listen to me carefully, Hemant. અડધો કલાકમાં મને બધા જ પેપર્સ રેડી જોઈએ છે, નહીતર તારા દીકરા રવિનું રામ નામ સત્ય થઈ જશે. યુ અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ ધેટ. ના ના, પ્લીઝ પૈસા ઉના કરતા થોડી વાર બધા જ પેપર રેડી કરું, પૈસા ઉના કર. ચાલ નીકળ. મને કેમ એવું લાગે છે કે આ બધું અરમાનનું નાટક છે? મેં જે કર્યું એ તો કલ્યાણી ટેન્શનમાં આવી જાય અને સાચું બોલે એટલા માટે કર્યું હતું, પણ હું નહોતી જાણતી કે મારા પાપની સજા મારા દીકરાને ભોગવવી પડશે. મારો દીકરો એકલો શું કામ ભોગવે? એ સજા તો મને પણ મળવી જોઈએ ને. હવે હવે જ્યાં સુધી અરમાન દેખતો નહીં થાય ને, ત્યાં સુધી હું પણ મારી આંખે પાટા બાંધી રાખીશ. કારણ કે જો તમારા કોઈકના વર્તનથી કલ્યાણીને ખબર પડી જાય કે હું નાટક કરી રહ્યો છું તો મારો આખો પ્લાન ફેલ થઈ જાય. બેટા, આ બધું કરવાનું શું કારણ છે? કારણ કે કલ્યાણીના કહેવા પર મારે બીજું કોઈ ખોટું કામ ના કરવું પડે. સૌથી પહેલા આપણે કલ્યાણીને વિશ્વાસ અપાવવો પડશે કે રાશિ હવે આ દુનિયામાં નથી. પણ કલ્યાણી જે જગ્યાએ રાશિને કિડનેપ કરી છે એ જગ્યાએ જઈને જોઈને આવી છે, તે આપણી વાત કેવી રીતે માનશે કે રાશિ આ દુનિયામાં નથી? તો આપણે એને એ વિશ્વાસ અપાવીશું કે એ જેને રાશિ સમજે છે એ ફાલ્ગુની છે, બાકી ઓરિજિનલ રાશિ તો બીજે ક્યાંક હતી જેનો એક્સિડન્ટ થઈ ગયો. આપણે કલ્યાણીને એમ પણ કહી શકીએ કે માસીને રાશિબેનનું ભૂત દેખાયું, સાંભળો,
તો બધા તૈયાર ને? ઈશ્વર નો ખૂબ ખૂબ આભાર છે કે બેટા તને કઈ થયું નથી. ઈશ્વર તમારો ખૂબ ખૂબ આભાર કે મારા દીકરાને તમે કઈ નથી થવા દીધું. પણ માં હવે શું કરીશ એ નથી સમજાતું મને. તું ટેન્શન ના લઈશ, અમે લોકોએ વિચારી રાખ્યું છે અને અત્યારે પપ્પા છાયા અને મિતુ એનું પ્લાનિંગ જ કરી રહ્યા છે.